ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. હવે આપણે જુલાઈ મંથની ચોપડીથી શરૂઆત કરીશું. જો સિનિયર કેજી જુલાઈ મંથની બુક, બરાબર, એટલે તમારે આ ચોપડી લેવાની છે. જૂન મહિનાની હવે આપણે પૂરી થઈ ગઈ છે, હવે આપણે જુલાઈ મંથની ચોપડી લેવાની છે. એમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું છે, એ ભૂલવાનું નથી. દરેક બાળકે પોતાનું નામ લખવાનું છે. મમ્મીને કહેજો. હવે પાના નંબર 3, પહેલું છે પુનરાવર્તન. તમને દેખાય છે અહીંયા પુનરાવર્તન. અહીંયા લખેલું છે કે મૂળાક્ષર ક થી જ્ઞ માં ખાનાપૂર્તિ કરો. ખાનાપૂર્તિ એટલે આ જે ખાના આપ્યા છે ને એને લખવાનું છે. પણ શું લખવાનું છે? તો ક પછી શું આવે? ખ, ક, ખ, ગ, બરાબર. એવી રીતના તમારે અહીંયા સુધી લખવાનું છે. એ ભૂલતાને અહીંયા બોલી બોલીને લખવાનું છે, બે ખાનાની વચ્ચે. જેમ કે, બરાબર, આવી રીતના તમારે અહીંયા સુધી કરવાનું છે. પછી અહીં નીચેની એક્સરસાઇઝ જુઓ. શબ્દ વાંચો અને જુદા પડતા શબ્દ પર ગોળ કરો. હવે અહીંયા હું વાંચું છું, જે જુદું પડે એના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો પહેલી લાઇનમાં છે, આ લાઇન જોવાની આપણે આખી, હો ને. ઘર, 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 ઘર. અહીંયા છે રથ, રથ. આ બધા શું અલગ છે? ઘર છે, ઘર, ઘર, અને અહીંયા શું છે? રથ. તો આ ચારમાં અલગ કોણ પડે છે? રથ. તો આપણે એને શું કરીશું? ગોળ. અહીંયા વાંચો, પગ, કપ, પગ, પગ. તો કોણ જુદું પડ્યું? કયો શબ્દ અલગ છે? કપ. બહુ સરસ. તો એને આપણે શું કરીશું? ગોળ. ભણ, ભણ, રમ, ભણ. તો કયું અલગ પડ્યું છે શબ્દ? રામ. બહુ સરસ. આવી રીતે તમારે જોવાનું, વાંચવાનું અને જે અલગ પડે છે શબ્દ એને ગોળ કરવાનું. બરાબર. થેન્ક યુ ચિલ્ડ્રન.